અમદાવાદમાં રાણી પાસે આવેલા રેલવે ફાટક જવું હોય તો જીભ હથેળીમાં લઈને જવું પડે, કારણ કે અહીં વિકાસના નામે કામ એવું ચાલ્યા કરે છે કે છેલ્લા 4-5 વર્ષથી સ્કૂલના વિદ્યાર્થીઓ રોજ જીવ જોખમમાં મૂકીને રેલવે લાઇન ક્રોસ કરે છે અને છતાં કોઈને એની પડી નથી। જુઓ આ દ્રશ્યો જોઈને એક મિનિટ માટે ધ્રુજારી આવી જાય એવા દ્રશ્યો અમદાવાદના રાણી પાસે આવેલા રેલવે ફાટકના છે। અમદાવાદમાં વગર ફાટકની રેલવે લાઇન, રોજ 3000 ભૂલકા મોતનો સામનો કરી જઈ રહ્યા છે સ્કૂલે। તંત્રના પાપે પ્રજાના માથે ભમતું મોત, આ સ્માર્ટ સિટી અમદાવાદ છે। અહીં વિકાસ કાર્યો થઈ રહ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ એનો સામાન્ય જનતાને કેટલો લાભ મળે છે એનો ઉત્તમ નમૂનો જોવો હોય તો અમદાવાદના રાણી વિસ્તારમાં આવેલો જીએસટી અંડરબ્રિજ જોઈ લો। તંત્રની અણઆવડત અને ઢીલી નીતિને કારણે હજુ અંડરબ્રિજ પૂરો બન્યો નથી, જેના કારણે બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। રોજ બાળકો સહિત 3000થી વધુ લોકો હોસ્પિટલ, મંદિર, સ્કૂલ, શાકભાજી લેવા માટે ન્યૂ રાણીપથી રાણીપ જવા માટે જીવ જોખમમાં મૂકે છે। જીવના જોખમે લોકો રેલવે ફાટક ક્રોસ કરવા મજબૂર છે। વાલીઓની ચિંતા શાસકો કે અધિકારીઓના કાન સુધી પહોંચતી નથી। આ છે, આપણે બાળકોને રિસ્ક ઉપર લેવા જવું પડે છે। જો આપણે આવતા ટ્રેન આવી જાય તો હાફ એન અવર લેટ બી થઈ જવાય, એટલી રિસ્ક હોય છે, અને જીવના જોખમે બાળકોને લેવા જ જવું પડે અહીંયાથી। ટ્રેન આવે એનું કોઈ સંતુલન હોય ના, એટલે આપણને હેરાન કરતી તો થાય જ છે અહીંયાથી। એકલા બાળકોને પણ નહીં મોકલી શકતા હોય? નહીં નહીં નહીં, છોકરાઓને એકલા મોકલી ના શકાય, કારણ કે ક્યારે ટ્રેન આવે એની કોઈ ખબર ના હોય અને એનું કોઈ ટાઈમિંગ નક્કી ના હોય, એટલે બહુ ડર લાગે છે અહીંયા ક્રોસિંગથી ક્રોસ કરાવતા। 4-5 વર્ષથી આ તકલીફ તો છે જ, અને આ તકલીફ તો બહુ કાઠી પડે છે એમ કે જ્યાં સુધી અંડરપાસ નહીં થાય ત્યાં સુધી આ તકલીફ તો રહેવાની જ એમ, અને જલ્દી તેનું કામ થઈ જાય તો સારું એમ, તો છોકરાઓને મૂકવા લેવા જવાનું તકલીફ ના પડે એમ, મોટા નાના બધાને તકલીફ પડે છે। લઈને જ બાળકોને આવવા જવા, ક્યારે ટ્રેન આવી જાય કંઈ નક્કી હોતું નથી, હમણાં જ 4 દિવસ પહેલાં જ ગાય કપાઈ ગઈ છે રોજનું। આ કેટલા વર્ષથી કામ ચાલે છે? લગભગ 3-4 વર્ષ થયો ત્યાં, હજી 12 મહિના થાય ત્યાં સુધી લાગતું નથી કે કામ થાય। આમાં બાળકોનું જોખમ, એલ્ડરનું જોખમ, વડીલોનું જોખમ, વધારે હેરાન તો થાય જ છે ને। છેલ્લા 4 વર્ષથી જીએસટી અને બ્રિજનું કામ કોકળ ગતિએ ચાલી રહ્યું છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, છતાં સ્થાનિક તંત્ર કે ધારાસભ્ય તરફથી કોઈ જ સકારાત્મક જવાબ નથી મળ્યો તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। ટ્રેનના જોખમે જો અમે સમય બચાવવા માટે આ દરેક 15-20 સ્કૂલો રેલવે ટ્રેકના ન્યૂ રાણીપથી રાણીપમાં જવું પડતું હોય, શાકભાજી આ તે સિનિયર સિટીઝનો એમ્બ્યુલન્સનો બી સમય હોય તો આખો 2 કિલોમીટર ફરીને જતું હોય, તે પણ ડેન્જરસ ઝોન છે જ્યાં સુધી માણસનો જીવ જોખમમાં જતો રહેતો હોય। જીએસટી જે અંડરબ્રિજ બની રહ્યો છે શા માટે નથી બની રહ્યો, શું કહી રહ્યા છે? એ લોકોનું કહેવું છે કે ભાઈ કોન્ટ્રાક્ટર, ડીઆરએમ ઓફિસ અને કોર્પોરેશન આ ત્રણે ત્રણનું ફંડ જે છે એ એમને અમને ગોર ગોર ફેરવે છે। એ લોકોને ક્લિયર નથી કરવું કે આ ફંડ કયો ફંડ કઈ રીતે વાપરવો, તે અમારે કંઈ હજી સુધી ક્લિયર નથી કર્યો, એ એનો 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 ભોગ અમે વાલીઓ બની રહ્યા છીએ। સવાલ એ છે કે ક્યાં સુધી દેશનું ભવિષ્ય આ રીતે પોતાની જાતને જોખમમાં મૂકીને શાળાએ ભણવા જશે? શાક લેવા જતી મહિલાઓને જીવ મુઠ્ઠીમાં લઈને રેલવે ક્રોસ ક્યાં સુધી કરવો પડશે? મંદિરે દર્શન કરવા જવું હોય તો શું વૃદ્ધોને જીવ પડી કે બાંધીને જવું? બંધ આંખે પણ જોઈ શકાય છે કે અહીં જીવનું જોખમ છે તો સ્થાનિક તંત્રની આંખો ક્યારે ઉઘડશે? સ્થાનિકોની વારંવારની રજૂઆત છતાં કેમ કોઈ ઉકેલ નથી? જીએસટી અંડરબ્રિજનું ગોકળ ગતિએ ચાલતું કામ ક્યારે પૂર્ણ થશે? અને ભગવાન ન કરે અને ફાટક ક્રોસ કરતી વેળા જો કોઈ ઘાયલ થયું કે કોઈનો જીવ ગયો તો કોણ જવાબદાર? આવા તો અનેક સવાલો છે જેના જવાબ તંત્રના અધિકારીઓએ આપવા જોઈએ, પરંતુ કરુણતા એ છે કે પ્રજાની મુશ્કેલી ન તો શાસકોને દેખાય છે ન તો સરકારી બાબુઓને।
અત્યાર સુધી એ સ્થિતિ હતી કે નીચેની તરફ એ બ્રિજ છે જરૂરથી ખુલ્લો હતો અને એ ત્યાંથી બાળકો જઈ શકતા હતા, પરંતુ અત્યારે હાલની સ્થિતિ એ છે કે બાળકો આ પ્રકારે અહીંયાથી પસાર થવા માટે મજબૂર બની રહ્યા છે અને રોજની 80 કરતાં પણ વધારે ટ્રેનો અહીંયાથી પસાર થઈ રહી છે, ત્યારે ખરા અર્થમાં તો એ જીવના જોખમે અહીંયાથી વાલીઓ અને બાળકો પસાર થતા જોવા મળી રહ્યા છે. કેમેરામેન હિરેન ખલાસ સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.